બાયો ફર્ટિલાઇઝર્સ એટલે કે જૈવિક ખાતરો અને એના ઉદાહરણ. હવે જૈવિક ખાતરોનો ઉપયોગી જરૂરી છે એનું કારણ શું? તો હાલના સમયમાં પર્યાવરણીય પ્રદૂષણ એક ચિંતાનું મુખ્ય કારણ છે, અને પર્યાવરણીય પ્રદૂષણ માટે કૃષિ ઉત્પાદનની વધતી જતી માગને પહોંચી વળવા રાસાયણિક ખાતરોનો એ વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણ સર્જવા માટેનું અગત્યનું કારણ છે. હવે જોજો, એ રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગથી ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે, અને જેના પરિણામે ઓર્ગેનિક ફાર્મિંગ, કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા જરૂરી છે. હવે જૈવિક ખાતર એટલે શું? તો એવા સજીવો કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે એને કહેવાય જૈવિક ખાતરો. અને જૈવિક ખાતરો તરીકે શું હોય? તો ચોક્કસ જાતિના બેક્ટેરિયા, ચોક્કસ જાતિની ફૂગ અને સાયનોબેક્ટેરિયા એટલે કે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી, નીલ અરીટલી. અને જૈવિક ખાતરો જમીનની ફળદ્રુપતા વધારે છે, પ્રદૂષણ ફેલાવતા નથી અને બજારમાં વ્યાપારી ધોરણે અને ઓછી કિંમતે પ્રાપ્ય છે. એ એની વધુ ઈચ્છનીય બાબત છે જીવાવરણ અને ખેડૂતો માટે. હવે જૈવિક ખાતર તરીકે બેક્ટેરિયામાં એ સિંબી કુળની વનસ્પતિમાં સહજીવી તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય, એ ગંડિકાનું નિર્માણ કરે અને એમાં વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરી અને કાર્બનિક નાઇટ્રોજન દ્રવ્યો છે એ બનાવે છે, અને વનસ્પતિ માટે પોષક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. પછી ત્યાર પછી અન્ય બેક્ટેરિયા એ ભૂમિમાં મુક્ત જીવી છે. એ બેક્ટેરિયા કયા છે? તો એઝોસ્પિરિલિયમ અને એઝિટોબેક્ટર. અને આ મુક્ત જીવી એઝોસ્પિરિલિયમ અને એઝિટોબેક્ટર એ નાઇટ્રોજનનું સ્થાપન કરી અને ભૂમિને વધુ ને વધુ નાઇટ્રોજનથી સમૃદ્ધ બનાવે છે. ત્યાર પછી જૈવિક ખાતર તરીકે ચોક્કસ જાતિની ફૂગ, એ ફૂગ સાથેના સહજીવનને માઇકોરાઇઝા તરીકે ઓળખાય છે, કવક મૂળ. એમાં ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ એ માઇકોરાઇઝા કે કવક મૂળ રચે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે ગ્લોમસ પ્રજાતિની ફૂગની સહજીવન હોય છે. હવે એ ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરી અને વનસ્પતિને પૂરા પાડે છે. એન સિવાય અન્ય ફાયદા શું? તો એ મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકાર આપે છે, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે, અને આ રીતે વનસ્પતિનો એ સર્વાંગી વૃદ્ધિ વિકાસ પ્રેરે છે. અને બદલામાં ફૂગને શું મળે? તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એ ફૂગને આશ્રય અને પોષક તત્વો છે એ બદલામાં આપે છે. હવે ત્યાર પછી કે જૈવિક ખાતર તરીકે સાયનોબેક્ટેરિયા એટલે પ્રકાશ સંશ્લેષી એકકોષી આદિકોષ કેન્દ્રિત ચોક્કસ જાતિના બેક્ટેરિયા, એ બેક્ટેરિયા છે એ સ્વયંપોષી સૂક્ષ્મજીવો છે. એ જલીય અને સ્થલીય વાતાવરણમાં એ બહોળા પ્રમાણમાં વિસ્તૃત માત્રામાં જોવા મળે છે, અને તેમાંના મોટા ભાગના એ વાતાવરણીય નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. જેમ કે સાયનોબેક્ટેરિયાના ઉદાહરણમાં એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. ત્યાર પછી ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા એ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે, અને નીલ અરીટ લીલ, બ્લુ ગ્રીન આલ્ગી એ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. અને હાલમાં આપણા દેશની અંદર મોટી સંખ્યામાં જૈવ ખાતરો એ બજારમાં વ્યાપારિક ધોરણે પ્રાપ્ય છે, અને ખેડૂતો એમને નિયમિત રીતે ઉપયોગ કરી રહ્યા છે જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે
અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય. અને આ જગ્યા આ પોઈન્ટ છે ને એ એમસીક્યુ માટે ધી બેસ્ટ પોઈન્ટ છે એ ગણાશે. ઓકે,